સ્વાધ્યાય 8.4 છે એનો પ્રશ્ન નંબર 5 એનો દાખલા નંબર 4 કે 1 + સે કે એના છેદમાં સે કે બરાબર સાઇન સ્ક્વેર એ એના છેદમાં 1 - કોસે બે સરખી સાબિત કરવાની છે. તો પહેલાં આપણે ડાબી બાજુ લઈ કે ડાબી બાજુ બરાબર રકમ આપેલી છે 1 + સે કે એના છેદમાં સેક એ આ ડાબી બાજુ છે. હવે શેકને અલગ અલગ છેદ આપવાના, 1 - શેકે વત્તા 1 - ઓલો શેકેના છેદમાં શેકે અલગ અલગ છેદ આપી. તો આ 1 આ 1 છેદમાં શેક એ આ 1 આપ્યું, હવે આ શેકને આપ્યું વત્તા શેકેના છેદમાં શેક એ આ શેક શેક કેન્સલ એટલે અહીંયા વધ્યું 1 - શેકે બરાબર કોષે થાય એવું સૂત્ર છે કે અહીંયા એસ વાળું હોય ને તો એનું વિરુદ્ધી સી વાળું એટલે 1 - સે કે હોય ને તો એનું સૂત્ર થાય કોસ એ વત્તા 1 એમનો. કે હજી આ ના સમજાણું તો અહીંયા જરીક સાઈડમાં લખી નાખી કે 1 - શેક એ હોય ને તો એનું સૂત્ર થઈ જાય કોસ એ. કે અહીંયા 1 - શેક એ હે એની જગ્યાએ થઈ ગયું કોસ એ વત્તા અહીંયા શેક શેક કેન્સલ એટલે અહીંયા થઈ ગયા 1. આ ડાબી બાજુ થઈ ગઈ. હવે આપણે જમણી બાજુ લઈ લે કે જમણી બાજુ આપેલી છે સાઇન સ્ક્વેર એના છેદમાં 1 - કોસે કે સાઇન સ્ક્વેર એના છેદમાં 1 - કોસ એ કે સાઇન સ્ક્વેર એનું સૂત્ર બનાવવું પડે. તો આપણે હું સૂત્ર જાણીતું છે સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ બરાબર 1 થાય કે કોસ સ્ક્વેર એ પ્લસ છે ઓલી કરી જાય તો માઇનસ કે સાઇન સ્ક્વેર એ બરાબર 1 એમનેમ કોસ પ્લસ હતા ઓલી કરી જાય તો માઇનસ એટલે સાઇન સ્ક્વેર એની જગ્યાએ આપણે મૂકી શકીએ 1 - કોસ સ્ક્વેર એ. તો અહીંયા સાઇન સ્ક્વેર એની જગ્યાએ આપણે મૂકી 1 - કોસ સ્ક્વેર એના છેદમાં 1 - કોસ એ એમનેમ. હવે 1 વર્ગ કરી એટલે 1 જ રહીએ, 1 વર્ગમાં 1 બે વાર લ્યો તો કાંઈ વાંધો નહીં, 3 વાર લ્યો તો 1 વેલ્યુમાં કાંઈ ફેર પડવાનો નથી. કોસ સ્ક્વેર એમાં કોસ કેટલી વાર આવે? 2 વાર, 1 વાર પ્લસ ને 1 વાર માઇનસ એટલે 1 એમનેમ કોસ 1 વાર લેવાના માઇનસ ને 1 વાર પ્લસ 1 - કોસે અને 1 - કોસે એના છેદમાં આ 1 - કોસે એમનો આ 1 - કોસે કોસે કેન્સલ અહીંયા વધ્યું 1 - કોસે કે અહીંયા આપણે લખી નાખી 1 - કોસે. તો ડાબી બાજુ ને જમણી બાજુ સરખી આવી ગઈ એટલે આ આપણે દાખલો સાબિત કરવાનો તો એ થઈ ગયો.